શું કર્યું હતું પાઠ્યપુસ્તકની અંદર તમે આવી જ રીતના લખેલા હતા લખેલા હતા તો ત્યારબાદ એકડે ચોકડે ચૌદ કઈ રીતના થાય દસ અને તેની અંદર આપણે ચાર ઉમેરીએ તો કેટલા બનશે ચૌદ એટલે જે તમારી પાઠ્યપુસ્તકની અંદર લખેલું છે જુઓ તો દસ અને ચાર દસમાં ચાર નાખો તો કેટલા થશે ચૌદ થશે તો તમારે પણ મારી સાથે ચિત્રો આપેલા છે તમારે પાઠ્યપુસ્તકમાં બોલના તેની તમારે મારી સાથે કાઉન્ટ કરતું જોવાનું છે ચાલો આપણે કાઉન્ટ કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ કેટલા દડા આપેલા છે પાઠ્યપુસ્તકમાં ચૌદ ચૌદ ગોલ આપેલા છે કેટલા ચૌદ એકડે ચોકડે કેટલા થાય ચૌદ તો તમારે આ એકડે ચોકડે ચૌદ આપેલા છે તેને શું કરવાનું છે ખ્યાલ છે તમને એક ટપકાથી બીજા ટપકાને જોડીને આ અંક આપણે પૂર્ણ કરીશું અને સાથે સાથે બોલતા પણ જશું શું બોલવાનું એકડે ચોકડે ચૌદ એકડે ચોકડે ચૌદ એકડે ચોકડે ચૌદ એકડે ચોકડે ચૌદ એક ટપકાથી બીજે ટપકાને જોડીને વ્યવસ્થિત ધીમે ધીમે તમારે આ અંક ચૌદને પૂર્ણ કરવાનો છે અને બોલતું પણ જવાનું છે એટલે ચોકડે ચૌદ અને ત્યારબાદ તમને સામે ખાલી બોક્સ આપેલા છે નીચે તમારી પાઠ્યપુસ્તકમાં આપેલા છે જો તો ત્યાં તમે શું કરશો તો કે આ એકડે ચોકડે ચૌદ છે એટલે તમારે જાતે બનાવવાનું છે કોઈ પણ ટપકા આપેલા નથી કઈ રીતે બનાવશો પહેલા ગોળ કરવાનો ત્યારબાદ દાદાજીની લાકડી એટલે કે ઊભી લીટી અને થોડો વળાંક એકડે એક અને ચોકડે ચાર ત્રાસી લીટી અર્ધ ગોળ ત્રાસી લીટી એકડે ચોકડે ચૌદ એકડે ચોકડે ચૌદ તમારે ઉપરની અને નીચેની બંને લાઈનને ચલીને એટલે કે અડીને લખવાનું છે ગમે ત્યાં લખવાનું નથી એકડે ચોકડે ચૌદ ધીમે ધીમે લખવાનું જેથી આપણે પાઠ્યપુસ્તકમાં આપેલું છે ચૌદ એવો સરસ મજાનો અંક આપણે બનાવીએ ત્યારબાદ શું આપેલું છે નીચેનો પ્રશ્ન ચાલો હું વાંચું છું ધ્યાન આપજો અંક ચૌદ પર રાઉન્ડ કરો એટલે કે ગોળ કરો તમને જ્યાં આવો એકડે ચોકડે ચૌદ દેખાય તેના પર તમારે ગોળ કરવાનું છે તો ચાલો નીચે તમને બે પેન્સિલ આપેલી છે તમે અત્યારે જેનાથી લખો છો ને તેને શું કહેવાય પેન્સિલ કહેવાય તે પેન્સિલ આપેલી છે જો તો આપેલી છે તમારા પાઠ્યપુસ્તકમાં મેં અહીંયા બોર્ડ પર કરેલી છે તેની અંદર અંક લખેલા છે કયા કયા અંક છે તો કે એકડે ચોકડે ચૌદ નવડે નવ અને એકડે બે દસ તો આપણે શું કરવાનું છે એકડે ચોકડે ચૌદ દેખાય તેના પર ગોળ કરવાનું છે એકડે ચોકડે ચૌદ ક્યાં છે પહેલો અંક એકડે ચોકડે ચૌદ છે તેના પર આપણે રાઉન્ડ કરી દીધું કરી દીધું તમે પણ ત્યારબાદ આગળ છે આઠ અને આઠ એકડે ચોકડે ચૌદ અને બંને એકડા અગિયાર તેમાં પણ તમારે કયો અંક શોધવાનો છે ચાલો મને કયો તો તમને ખ્યાલ છે કયો અંક હા એકડે ચોકડે ચૌદ ચાલો રાઉન્ડ કરો તેના પર એકડે ચોકડે ચૌદ તો તમારે પણ આવી જ રીતના સી ડબલ્યુ પેજ છે આ અને તેની સામે એચ ડબલ્યુ પેજ છે એ પણ તમારે જાતે પૂર્ણ કરવાનું છે આ અંક કયો છે